હજુ થોડાક સમય પહેલા જ રાજસ્થાનમાં એક પ્લેન ક્રેશના સમાચાર આવ્યા હતા. હવે મધ્યપ્રદેશના મોરેનામાં બે પ્લેન ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. મધ્યપ્રદેશના મોરેનામાં વાયુસેનાના સુખોઈ અને મિરાજ એરક્રાફ્ટ ક્રેશ થયા હતા. આ ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલુ છે. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. બંને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. મધ્યપ્રદેશના મોરેના પાસે બે ફાઈટર જેટ ક્રેશ થયા છે. આમાંથી એક વિમાન સુખો E-30 છે, જ્યારે બીજું વિમાન મિરાજ 2000 છે. અકસ્માત બાદ બંને વિમાનોમાં આગ લાગી હતી. આ બંને વિમાનોએ ગ્વાલિયર બેઝ ઉપરથી ઉડાન ભરી હતી. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ સેના સાથે મળી શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે. આ સાથે જ રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી. જે એરફોર્સની કવાયત ચાલી રહી હતી. આ ઘટનામાં થોડા સમય પહેલા જ યુપીના આગ્રાથી ઉડતું પ્લેન રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચ્ચૈન વિસ્તારમાં ક્રેશ થયું હતું. જો કે રહેણાંક વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું, ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.